નમસ્કાર, હું લલિતા સોઝા, આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ ના સમાચારો, સમાચારો વિસ્તારથી. જન્માષ્ટમીના પાવન પર્વએ સુરતમાં ગ્લોબલ હોસ્પિટલે પોતાનો એક વધુ વિસ્તાર વધાર્યો હોય તેમ ગ્લોબલ હોસ્પિટલની બીજી શાખાનું કતારગામ વિસ્તારમાં કોઝવે રોડ પર ઉદઘાટન કરાયું હતું, જેના ઉદઘાટન પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં અનેક મોટી હોસ્પિટલો આવી રહી છે. સુરતમાં પણ વર્લ્ડ ક્લાસ સેવાઓ આપવા અદ્યતન સુવિધાઓ સાથે હોસ્પિટલો શરૂ થઈ રહી છે, ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં સફળતા રીતે દર્દીઓને સારવાર કરનાર ગ્લોબલ હોસ્પિટલ દ્વારા કતારગામ વિસ્તારના લોકો માટે કોઝવે રોડ પર રાધેશ્યામ સોસાયટીમાં ગ્લોબલ હોસ્પિટલનું ઉદઘાટન કરાયું હતું. જન્માષ્ટમીના પાવન પર્વએ ગ્લોબલ હોસ્પિટલનું સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બુઘાવાલા અને ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી કુમાર કાનાણીના હસ્તે ઉદઘાટન કરાયું હતું, તો હોસ્પિટલના સંચાલકો દ્વારા મીડિયા સમક્ષ પોતાની વાત મુકાઈ હતી. સુરતીઓને વર્લ્ડ ક્લાસ સુવિધા આપવા માટે ગ્લોબલ હોસ્પિટલ દ્વારા અકસ્માત સહાય દ્વારા ફ્રીમાં ઓપરેશન સુવિધા સાથે માં વાત્સલ્ય કાર્ડ અંતર્ગત ફ્રીમાં સાંધા બદલીના ઓપરેશન પણ કરાય છે. મારું નામ ડૉક્ટર તેજેન્દ્ર વાલાણી, એમડી ફિઝિશિયન. અહીં ગ્લોબલ હોસ્પિટલની અંદર ઘણા બધા પ્રકારની સારવાર ઉપલબ્ધ છે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. તમામ પ્રકારની સર્જરીઓ, તમામ પ્રકારની ઓર્થોપેડિક સર્જરી, તમામ પ્રકારના મેડિસિનની સુવિધાઓ અવેલેબલ છે. આપણી પાસે ફાર્મસી છે, લેબોરેટરી છે, ઇનહાઉસ છે, તથા કોઈપણ પ્રકારના મેડિક્લેમની સુવિધા અહીં અવેલેબલ છે. માં કાર્ડની સુવિધા તથા અકસ્માત યોજનાની સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ કરવામાં આવેલી છે. કતારગામમાં સૌથી મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, મેડિક્લેમની કેશલેસ સુવિધા સાથેની તથા માં કાર્ડ અને અકસ્માત યોજના સાથેની સુવિધાઓ સાથે માત્ર એક હોસ્પિટલ કતારગામમાં અવેલેબલ છે. મારું નામ ડૉક્ટર જયદીપ સભાડિયા, ઓર્થોપેડિક સર્જન, ગ્લોબલ હોસ્પિટલમાં છું. આ ગ્લોબલ કતારગામ વિસ્તારમાં ગ્લોબલ હોસ્પિટલ આપણે હાડકાર વિભાગ, મેડિસિન વિભાગ અને જનરલ સર્જરી વિભાગને આવરી લેવામાં આવ્યો છે. અત્યંત આધુનિક 25 બેડની હોસ્પિટલ છે. આમાં હાડકાને લગતા તમામ રોગ, આઈસીયુ, મેડિસિન અને જનરલ સર્જરીને લગતા તમામ ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ છે. અમારે અહીંયા ઉપલબ્ધ સુવિધાઓમાં બે ઓપરેશન થિયેટર છે. એક છે માઇનર ઓપરેશન થિયેટર, કે જેની અંદર આપણે માઇનર ઓર્થોપેડિક સર્જરી છે કે જનરલ સર્જરી કરી શકીએ છીએ. એક મેજર મોડ્યુલર ઓપરેશન થિયેટર છે, જે હેપા ફિલ્ટરથી સૂક્ષ્મ જીવાણુથી મુક્ત હોય છે, જેની અંદર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, ન્યુરો સર્જરી, ENT સર્જરી કે કોઈ પણ ક્રિટિકલ સર્જરી કરી શકાય છે. સરકારી યોજનાઓ છે, એમાં લાભ મળી શકશે? હા, અમે માં આયુષ્માન કાર્ડ, જે આપણે મુખ્યમંત્રી અમૃતમ યોજનામાં વાત્સલ્ય કાર્ડ અને આયુષ્માન ભારતની યોજનામાં જે કાર્ડ છે એની પણ લાભ મળી રહેશે. તેમાં લોકોને જોઈન્ટ રિપ્લેસમેન્ટ તદ્દન ફ્રી કરી દેવામાં આવે છે. અને અમે વાહન અકસ્માત યોજના, કે જે ગુજરાત સરકારની યોજના છે લોકો માટે, એ વાહન અકસ્માત યોજના પણ આવરી લેવામાં આવે છે. એમાં પણ લોકોને પૂરો સંપૂર્ણપણે અકસ્માત વિથિન 24 અવર્સની અંદર સંપૂર્ણપણે ફ્રી સારવાર આપવામાં આવશે. હોસ્પિટલમાં આપણે કયા કયા સાધનો ઉપલબ્ધ છે લોકોને બહાર ના જવું? હોસ્પિટલમાં આપણે ડિફિબ્રિલેટર, કે જે શોક આપણે પેશન્ટને જ્યારે કાર્ડિયાક અરેસ્ટ કે હાર્ટ એટેકની સંભાવના આવે ત્યારે આવે એ માટે છે. થ્રોમ્બોલાઇટની સુવિધા ઉપલબ્ધ છે. આપણે ઓપરેશન થિયેટર માટે મોડ્યુલર ઓપરેશન થિયેટર તો અવેલેબલ જ છે. વેન્ટિલેટર સપોર્ટ છે, બાયપેપ મશીન છે, કે જે 50% વેન્ટિલેટર અને 50% પેશન્ટ પોતાના પ્રાણવાયુ લઈ શકે છે. એમ મતલબમાં અદ્યત સુવિધા છે અને 5 બેડનું અધ્યયન સુવિધા પૂરો લેવલ 3 આઈસીયુ સેટઅપ કરી શકાય. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતમાં અગ્રેસન ભવન સિટીલાઇટ ખાતે યોજાયેલા એજ્યુકેશન એન્ડ કેરિયર એક્સપો 2021ને અપાર સફળતા સાંપડી હતી. અહીં સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ખાસ કરીને ડિજિટલ માર્કેટિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ, વેબ અને સ્કિલ ડેવલપમેન્ટ, શોર્ટ ટર્મ મોડલ કોર્સ અંગે સારી એવી ઇન્કવાયરી કરી રહી હતી. ઘણા વિદ્યાર્થીઓએ સ્પોર્ટ પર જ એડમિશન પણ કરાવ્યું હતું. શહેરમાં પ્રભુધામ, ગુરુકુલ અને ઓરા એકેડેમી દ્વારા 15થી વધુ સામાજિક સેવાભાવી સંગઠનોના સહકાર સાથે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના કપરા સમયમાં શિક્ષણ અને કારકિર્દીને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓની મૂંઝવણના નિવારણ અને તેમને શ્રેષ્ઠ વિકલ્પ અંગે માર્ગદર્શન આપવા માટે આ પ્રદર્શન યોજાયું હતું. મારું નામ નિશ્ચિન પટેલ છે. પ્રબોધમ ગુરુકુલ અમે એક ઓનલાઈન સ્કિલ બેઝ એજ્યુકેશન પ્લેટફોર્મ અમે લોન્ચ કર્યું છે, કે જે વિદ્યાર્થીઓને ભણતરની એજ્યુકેશનની સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટ બી થઈ શકે. જે લોકો એબ્રોડ ભણવા જતા હોય છે એ લોકોને પર્સનાલિટી ડેવલપમેન્ટની અંદર, સ્પીકિંગ માસ્ટરીની અંદર, અને ખાસ કરીને કે જે બાળકોને યાદ રાખવા માટે એજ્યુકેશનમાં જે તકલીફ પડતી હોય છે તે યાદ કેવી રીતે રાખવું
એના માટે અમે એક સ્પેશિયલ પ્રોગ્રામ ડેવલપ કર્યો છે જેનું નામ આપ્યું છે ટ્રેન યોર બ્રેઇન, જે બ્રેઇન સાયન્સ તરીકે અમે કર્યું છે, જે પ્રબોધમ ગુરુકુલ એપ્લિકેશન પર તમે કરી શકો છો. બેઝિકલી આણંદથી છે પ્રબોધમ ગુરુકુલ, પણ ઓરા એકેડેમી દીપકભાઈ ખૂબ સારું એક આયોજન કર્યું હતું અને એમની એક ઈચ્છા હતી કે આવું એક સારું પ્લેટફોર્મ કે જે બાળકોની યાદ શક્તિ વધે અને સ્કિલ ડેવલપમેન્ટ બી થાય એના માટે અમને સ્પેશિયલ ઇન્વિટેશન આપ્યું. તો અમે એમની સાથે સહભાગી થઈ અને અહીંયા આગળ પાર્ટિસિપેટ કર્યા છે અને ખૂબ સુંદર આયોજન. થેન્ક યુ ઓર એકેડેમી અને સ્પેશિયલ થેન્ક્સ ટુ દીપકભાઈ. આ પ્રદર્શનમાં સુરત ઉપરાંત રાષ્ટ્રીય સ્તરની 60 વધુ શિક્ષણ સંસ્થાઓ, યુનિવર્સિટી, શાળાઓએ ભાગ લીધો હતો. વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોએ કારકિર્દીના 300 વધુ વિકલ્પ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. પ્રદર્શન આયોજક પ્રબોધામ ગુરુકુલના ચેરપર્સન નિશ્ચિત પટેલ, ઓરા એકેડેમીના ડિરેક્ટર દીપક અગ્રવાલ અને અરહમ ઇન્વેસ્ટના મિત શાહે જણાવ્યું હતું કે ટ્રેડિશનલ કોર્સની તુલનામાં આધુનિક યુગમાં પ્રચલિત એવા ડિજિટલ માર્કેટિંગ અને ગ્રાફિક ડિઝાઇનિંગ, વેબ ડિઝાઇનિંગ અને સ્કિલ ડેવલપમેન્ટના શોર્ટ ટર્મ 1-3 મહિનાના કોર્સ માટે વિદ્યાર્થીઓની ભારે ઇન્કવાયરી કરી રહી છે. કેટલાક કોર્સમાં તેમણે સ્થળ પર જ એડમિશન લઈ લીધું હતું. આ ઉપરાંત ફેશન ડિઝાઇનિંગ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, ફેશન ફોટોગ્રાફી, જ્વેલરી ડિઝાઇનિંગ, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, પર્સનાલિટી ડેવલપમેન્ટ, ઇવેન્ટ મેનેજમેન્ટના કોર્સ અંગે પણ તેમણે રસ દાખવ્યો હતો. દીપક અગ્રવાલ, આજે આપણે એજ્યુકેશન એન્ડ કેરિયર એક્સપોનું આયોજન કર્યું છે. આપણે કોરોના પછી એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં, એજ્યુકેશન સેક્ટરમાં ખૂબ જ સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ હતા કે કઈ શું આગળ થશે, કેવી રીતે વિદેશમાં જશું, કેવી રીતે આગળ નવા સ્કિલ્સમાં જશું. એના માટે આજે એક બધી સંસ્થાઓને મળીને, 60 વધારે સંસ્થાઓ અને ઇન્સ્ટિટ્યૂટ અને યુનિવર્સિટી મળીને આજે અમે આ એજ્યુકેશન અને કેરિયર એક્સપોનું આયોજન કર્યું છે. વિદ્યાર્થીમાં જે નવા કોર્સીસ કે સ્કિલ રિલેટેડ કોર્સીસ છે એ લોકોને સારી જાણકારી નથી હોતી કેટલી વાર. એના લીધે એ લોકો એવા કેરિયર ચૂઝ કરી લે છે કેટલી વાર કે પછી એ લોકોમાં સારું વળતર કે સારું કેરિયર નહીં બની શકે. તો અમે અહીંયા બધી જુદી જુદી ઇન્સ્ટિટ્યૂટ્સને ઇન્વાઇટ કર્યા છે અને 300 વધારે કેરિયરની આજે ફ્રી કાઉન્સિલિંગ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રદર્શનમાં તમામ માટે ફ્રી એન્ટ્રી હતી અને ફ્રી ગિફ્ટ આપવામાં આવી હતી. અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ બુક અને કપડાં પણ ડોનેટ કર્યા હતા, જે જરૂરતમંદ લોકોને આપવામાં આવશે. નિઃશુલ્ક DMIT ટેસ્ટ સાથે ડ્રગ અવેરનેસ અને સ્વચ્છતા અંગે જાગૃતતાના સ્ટોલ પણ અહીં રજૂ કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. રાષ્ટ્રીય રમત દિવસના અવસરે સુરતના ડુમસ રોડ પર આવેલ એક્સપ્લોરરમાં અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દિવ્યાંગો માટે અલગ અલગ પ્રકારની રમતો રાખવામાં આવી હતી. સુરતના ડુમસ રોડ પર આવેલ એક્સપ્લોરમાં રાષ્ટ્રીય રમત દિવસના અવસરે અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દિવ્યાંગ બાળકો માટે 6 અલગ અલગ પ્રકારની રમતો રાખવામાં આવી હતી. દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં આત્મનિર્ભરતા માટેનો જોશ વધે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ CR પાટીલ, મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી અને પદ્મશ્રી કનુભાઈ ટેલર ઉપસ્થિત રહ્યા હતા. चैलेंज एक्सेप्टेड करके वो रखा है और हमने सब वेलफेयर स्टूडेंट्स, फिजिकली डिसेबल जो स्टूडेंट्स हैं, ब्लाइंड स्टूडेंट्स हैं, उनके बीच में हमने सब कॉम्पिटिशन रखा है. चेस कॉम्पिटिशन, ड्राइंग कॉम्पिटिशन, पेंटिंग कॉम्पिटिशन है, पोइट्री कॉम्पिटिशन है और काफ़ी बच्चों ने सब अच्छे से पार्टिसिपेट किया है. व्हील चेयर कॉम्पिटिशन था, अभी रिले रेस होने वाला है और श्री मेयर श्री आए थे. अभी कनुभाई का प्रेजेंस है, कनुभाई टेलर का, और काफ़ी अच्छा रहा है प्रोग्राम. और इसी भी हर्ष भाई अभी आ रहे हैं थोड़ी देर में, सब हर्ष भाई फेलिसिटेट करने वाले हैं सबको, हर्ष संगी जी. तो ये सबसे काफ़ी अच्छा रहा है प्रोग्राम अभी, और हम हर साल चाहते हैं कि ऐसा कुछ ना कुछ हमारे जो देश के लोग, हमारे देश का भविष्य है, तो हम हर साल कुछ ना कुछ ऐसा इवेंट और ऑर्गेनाइज करते रहे. हम ये एक्सप्लोर का हमारा वही मोटिव है कि एक विनर लोगों को हम सर्टिफिकेट देने वाला है, ट्रॉफी देने वाला है और काफ़ी सरप्राइज है उनके लिए. नाम साहिद शाह, एक्सप्लोर हमारे ओनर. हमें आईटी राखू के विश्व में हमने ओलम्पिक रजवायू, एम भारत बहुत आगे आई. तो आप ये वस्तु से अँ आप ने प्रोत्साहित करिए, हमने भी आ वस्तु आप आगे वजवा इच्छा थाय आ वस्तु मे ઓલિમ્પિકમાં એ લોકો બી આગળ વધે એવી આપણી ગણતરી છે કે એ લોકો આપણા ટીવી પર જોઈ કે સાંભળે
એ લોકોને જે ખબર પડે છે કે ભારતના બધી એ લોકો આટલા રમ્યા, જે લોકો ઓલરેડી અમુક ફિઝિકલ ચેલેન્જ બી રમ્યા છે અને એ લોકો આગળ આવ્યા છે, એવી રીતે આ લોકો બી આગળ વધે, એ લોકોને એક સ્ટેજ મળે, એ હિસાબે આપણે એ લોકોને પ્રોત્સાહિત કરીએ છીએ કે તમે કરો. અને આ કરવાથી એ લોકોને બી એક અંદરથી મળે છે કે ના, અમે આગળ વધી શકશું, અમારે ચાહે થોડી ફિઝિકલ ચેલેન્જ છે અમારામાં, પ્રોબ્લેમ અમને ઉપર આપી, પણ સાથે ક્વોલિટી બી આપી છે, એ ક્વોલિટી અમે આગળ લઈ જશે અમને. અને આ વસ્તુ અમે દર વર્ષે કરવા માંગીએ છીએ કે અમારા થ્રુ કદાચ કોઈને કંઈ સારું ભવિષ્ય મળી જાય તો એ અમને સફળ થશે. આગળ પેરા ઓલિમ્પિક વિકલાંગ ખેલાડીઓ માટે ઓલિમ્પિક્સ આ વર્ષે 25 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર છે. ભારતીય મીડિયા દ્વારા તેમને નગણ્ય સ્વીકૃતિ છે. તેમાં ભલે આપણા રમતવીરોએ ગોલ્ડ મેડલ કેમ ન જીત્યો હોય, એક્સપ્લોરર ઈચ્છે છે કે લોકો ખાસ વિકલાંગ એથ્લેટિક્સને સ્વીકારે અને તેમને ટેકો આપે તથા તેમને પ્રોત્સાહિત કરે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત પાલિકા સંચાલિત મેયર હોસ્પિટલમાં મહિલા ગાર્ડનું રણચંડી રૂપ સામે આવ્યું છે. ચોરીના આરોપસર પકડાયેલા એક ઈસમને જાહેરમાં ફટકારતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલા ગાર્ડ દ્વારા ચોરીના આરોપીને તમાચા ઝીંકી દેવામાં આવે છે અને સાથે જ ખેંચીને બહાર પણ લઈ જવામાં આવે છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં સ્મેર હોસ્પિટલની મહિલા ગાર્ડ એક ઈસમને ખેંચી લાવી જાહેરમાં માર મારી રહી છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. મહિલા ગાર્ડના જણાવ્યા અનુસાર પકડાયેલો ઈસમ ચોર છે અને ચોરી કરતા રંગે હાથે પકડાયો હતો. એટલું જ નહીં પણ વારંવાર હોસ્પિટલમાં આવતા દર્દીઓના કિંમતી સામાનની ચોરી થઈ હોવાની ફરિયાદ સામે આવતી રહી છે. ચોર ઈસમ દુર્વ્યવહાર કરતા જાહેરમાં ફેરવીને સબક શીખવાડવો જરૂરી હતો. જો કે આ બાબતે નજરે જોનારા લોકોએ તમાચા મારતી મહિલા ગાર્ડનું રણચંડી સ્વરૂપ પહેલીવાર જોયું હોવાથી ચોંકી ગયા હતા. હોસ્પિટલમાં પોલીસ ચોકી છે, તેમ છતાં મહિલા ગાર્ડે ચોરી કરતા ઈસમને પોલીસે સોંપતા પહેલા જે માર માર્યો છે તેને લઈ અમુક લોકોએ સવાલો ઉઠાવ્યા હતા, તો અમુક લોકોએ મહિલા ગાર્ડની હિંમતને બિરદાવી હતી અને સાથે ચોરી કરતા તત્વોની શાન ઠેકાણે લાવવા આ જ એક રસ્તો હોવાનું પણ લોકોએ કહ્યું હતું. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. રાંદેરના યુવકે ગોપીપુરાની યુવતીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર શારીરિક શોષણ કર્યા બાદ અશ્લીલ ફોટા થકી બ્લેકમેલ કરી જબરજસ્તીથી નિકાહ પણ કરી લીધા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ગોપીપુરા કાજીના મેદાન ખાતે રહેતી 18 વર્ષીય સલમા, કે જેનું અહીંયા નામ બદલ્યું છે, ગત વર્ષે ચોક બજાર ખાતે કાર શીખવા ગઈ હતી ત્યારે નજીકમાં શાઇન ઇન્ડિયા નામની ઓફિસમાં નોકરી કરતા શાહિદ મોહમ્મદ ઇબ્રાહીમ પટેલ સાથે પરિચય થયો હતો. શાહિદે મિત્રતા કેળવ્યા બાદ સલમાને મળવા માટે નાનપુરાના ગાર્ડન ખાતે બોલાવતો હતો. તેઓ અલગ અલગ જગ્યાએ મળતા હતા અને ફોટા પણ પાડતા હતા. ત્યારબાદ શાહિદે માતાને મળવાના બહાને સલમાને પોતાના ઘરે બોલાવી હતી, જ્યાં બળજબરી કરી શરીર સંબંધ બાંધ્યો હતો અને અશ્લીલ ફોટો પણ પાડી લીધા હતા, જે ફોટા વાયરલ કરવાની ધમકી આપી શાહિદ બ્લેકમેલ કરતો હતો. ત્યારબાદ નિકાહ કરવાની સલમાને મકાઈ પુલ પાસે મળવા બોલાવી હતી, જેથી સલમા આઈડી પ્રૂફ લઈ શાહિદને મળવા ગઈ હતી. ત્યાંથી મિત્રો સાથે ભાગા તળાવ લઈ જઈ શાહિદે બળજબરીથી સલમા સાથે નિકાહ પડી લીધા હતા. ત્યારબાદ વકીલની ઓફિસે જઈ લગ્ન માટે તમામ સર્ટિફિકેટો પર જબરજસ્તીથી સહી પણ કરાવી લીધી હતી. ત્યારબાદ મકાઈ પુલ પાસે આવેલી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ કર્યું હતું. સગાઈની વાત શરૂ થતાં સલમાએ શાહિદને વાત કરી તો તેણે અન્ય કોઈ વ્યક્તિ મારફતે સલમાના પિતાને શાહિદના પ્રેમ સંબંધ અને નિકાહ અંગેની વાત કરી હતી. આખરે પીડિતાએ ફરિયાદ આપતા રાંદેર પોલીસે બળાત્કારનો ગુનો નોંધી શાહિદ મોહમ્મદ ઇબ્રાહીમ પટેલની ધરપકડ કરી હતી. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. લિંબાયત મઝડા સોસાયટીમાં માથાભારે ઈસમે માણસો સાથે મળી એક જ પરિવારની 3 મહિલા સહિત 6 જણા પર જીવલેણ હુમલો કર્યા હોવાનું સીસીટીવી બહાર આવતા ચર્ચાનો વિષય બન્યો છે. પાલિકામાં કરેલી ગેરકાયદે બાંધકામ બાબતેની અરજીને લઈને હુમલો કરાયો હોવાનું ઇરફાન પઠાણ નામના વ્યક્તિએ જણાવ્યું છે. હાથમાં ફ્રેક્ચર થતાં ઇરફાન અને તેના પરિવારને પાલિકા સંચાલક સ્વીર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. લિંબાયત પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત પરિવારના વકીલ ફરીદા પઠાણે જણાવ્યું હતું કે ઇરફાનભાઈ ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન કરી રહ્યા છે. તેમની સોસાયટીમાં હુમલાખોર ફારૂકભાઈ નામના ઈસમે ઘર બહાર 15-20 ફૂટ અને પહેલો બીજો માળ ગેરકાયદેસર બાંધી દીધો છે. તે બાબતે ઇરફાનભાઈએ મે મહિનામાં પાલિકામાં અરજી કરી હતી, જેની અદાવતમાં આજે
ફારૂકભાઈએ માણસો સાથે મળી ઇરફાનભાઈ સાથે ઝઘડો કરી તેમના પરિવાર પર પણ તૂટી પડ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે ભરબપોરે પથ્થર અને સળિયા વડે હુમલો કરાતા ઇરફાનભાઈના હાથે ફ્રેક્ચર, માતા ખતીજા, પિતા ઉસ્માનભાઈ, બહેન ઉઝમા, પત્ની નશીમ અને ભાઈ સલમાનને ગંભીર ઇજાઓ થઈ હતી. હાલ તમામને સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. લિંબાયત પોલીસે જાણ કરાઈ છે. ઇરફાનને ઓપરેશન માટે ઓપરેશન થિયેટરમાં લેવામાં આવ્યો છે. मेरा नाम खुदेजा. क्या हुआ था? वो बाहर है ना तो बांधकाम और कर रहा था, बोले एक को भी नहीं इधर आने दूंगा, भड़का नहीं दूंगा. वो हमारी जगह में, बोले हमारा लोग की वापरने की जगह है, तू सब घेर ले रहा तो हम लोग कैसे करेंगे. तो बोले गाली देने लगा, एकदम डायरेक्ट गाली दे रहा. अरे फिर बोले लाव रे, बोले सबको बोले बुला के तो सब मार रहे. फिर मेरी बाबा बेटी सबको ये फटके ने तलवारा लाओ, बोले वीडियो है, मेरी लड़की ने सब वीडियो निकाली. कौन है सामने वाला, उसका नाम क्या है? सामने वाला फारूक मुर्गी है, उसका बेटा बिलाल, अवेश, छोटे सब तीनों छोकरे. उसकी औरत भी आई है, उसकी औरत भी मेरे मुंह पे मार रही थी, सब कर रही थी. और बाबा बेटे की सब पकड़ पकड़ के अंदर से बाहर खींच रहे थे. और पत्थर जो आया हुआ हाथ में उठा कर मार रहे थे सब. और सब ये कर रहे थे. मेरे को समझ नहीं पड़ा, मैं तो वहाँ बैठ गई थी, मेरे को चक्कर आ गए थे. तो फिर मेरा कोई जाने वाला भी नहीं था. कई बोली चक्की किधर किधर, मैं एकदम चिल्लाने लगी. मेरे बच्चे कोई घर पे नहीं थे, दो बच्चे छोटे घर पे थे. बस वो बच्चों को अंदर लौट रही थी कि जाओ तुमको मार देगा, सलिया मार देगा. और सब मेरे हाथों पे, मैंने सलिए के सब वार हाथ पे ली मेरे. ठीक, ठीक. मेरे बच्चों के वास्ते, मेरे बच्चों के सिर फट जाएंगे इसके लिए. इरफान खान, उस्मान खान पठान. શું ઘટના બની હતી આજે? સવારે મેં તો નીકળી ગયેલો કામે, પણ પછી મારા જવા પછી મને ફોન આવ્યો અડધો કલાકમાં કે ભાઈ આ ઘર પર પેલો ફારૂક મુર્ગી એના એના બધા બહુ કોયરા બધા ઘર પર હમલો કર્યો છે. પથ્થર, તલવાર, પટકા લઈને બધા ઘરમાં ઘૂસી ગયા અને બધા ભૈરીઓને, મારી વાઇફને, મારી બહેન, મારી સિસ્ટર, મારા બાપને, બધાને, મારા ભાઈઓને બહુ મારે છે. સર, કઈ બાબતનો ઝઘડો હતો? એની ગેરકાયદેસરની મિલકત એ બાજુમાં બનાવે છે, આખી મિલકત ગેરકાયદેસર છે. અમે કમ્પ્લેન્ટ લખાવેલી SMCમાં, તો પણ SMCવાળા કંઈ આખી મિલકત તોડી નથી. ને આજે કંઈ બબાલ થયેલો એ ગેરકાનૂની કરીને બધું આખું આગે ઘેરાવ કરે છે. એના લીધે અમે લોકો બોલાચાલી થતી હતી. પણ લાસ્ટ ટાઈમ પણ પેલે ધમકી પણ આપેલી કે ભાઈ જાનસે મારી લાગી છે એમ તેમ. અમે લોકો લેટ ગો કરી લાગે, ચાલ ભાઈ એ તો આમ તેમ થયા કરે છે. પછી આ વખતે તો બહુ હમલો કર્યો, મારો હાથ તોડી નાખ્યો, મારા આંગળી મારી મમ્મીને માર્યો, મારી મમ્મીના મોંમાંથી ખૂન સળિયા ફટકા તલવાર લઈને બધા ઘૂસી ગયા, મારા પપ્પાને માર્યો, એ બધું. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. આજે જ્યારે બાળકોને મોબાઈલ ફોન સહિતના વિવિધ કેસેટ પર ગેમ્સ અને અન્ય પ્રવૃત્તિનું વળગણ લાગ્યું છે, ત્યારે સુરતની 11 વર્ષીય ચાર્વી ડોરા નામની બાળકીએ માત્ર 4 વર્ષમાં 2000થી વધુ પુસ્તકો વાંચીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. આ સિદ્ધિ બદલ ચાર્વીને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન તરફથી યંગેસ્ટ ટુ રીડ ધ મેક્સિમમ નંબર ઓફ બુક્સનું ટાઇટલ આપવામાં આવ્યું છે. સુરતી 10 વર્ષીય સુરતી ગલે સૌથી નાની ઉંમરમાં સૌથી વધુ પુસ્તકો વાંચવા માટે શીર્ષક હેઠળ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર સર્ટિફિકેટ મેળવી સુરતનું નામ કિડ્સ વિશ્વ રેકોર્ડમાં સોનેરી અક્ષરોએ લખી દેશ ગૌરવ વધાર્યું છે. ચાર્વી ડોરાએ 4 વર્ષમાં 2000થી વધુ પુસ્તકો વાંચી આ રેકોર્ડ બનાવ્યો છે. રેકોર્ડ બનાવનાર ચાર્વી હવે 1000 પુસ્તકો આંગણવાડીઓમાં ડોનેટ કરશે.
ચારવીએ જણાવ્યું હતું કે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન યુએસએ દ્વારા 2020માં 2000 પૈકી 41 પુસ્તકોમાંથી પૂછવામાં આવેલા સવાલોના જવાબો આપ્યા બાદ આ વિશ્વ રેકોર્ડથી સન્માનિત થયા છે. એટલું જ નહીં પણ બાળકોમાં વાંચનને લઈ જાગૃતતા લાવવા બદલ તેમની માતાને ઇન્સ્પાયરિંગ હ્યુમન કેટેગરીમાં સર્ટિફિકેટ સાથે સન્માનિત કરાતા તેમની ખુશી બમણી થઈ ગઈ છે. ચારવીની માતા જ્યોતિબેને જણાવ્યું હતું કે એકની એક દીકરી ચારવી ધોરણ 2 જ વાંચન સાથે સંકળાયેલી છે. આ દિન સુધીમાં 2000થી વધુ પુસ્તકો વાંચી કાઢ્યા છે, જેમાં વૈજ્ઞાનિક, સાહિત્યકાર, શિક્ષણ અને નોન શિક્ષણ સહિતના પુસ્તકોનો સમાવેશ થાય છે. વાંચનમાં પૂર્વ રાષ્ટ્રપતિ મિસાઇલ મેન અબ્દુલ કલામ રામજીના પુસ્તકો ચારવીના પસંદગીના પુસ્તકો રહ્યા છે. વાંચન બાદ ચારવીને ચેસ, સ્વિમિંગ, ગીત ગાવા અને ડ્રોઈંગનો શોખ છે. વધુમાં જણાવ્યું કે ચારવી ધોરણ 4 અને 5માં ગણિત, વિજ્ઞાન, જનરલ નોલેજ અને અંગ્રેજી વિષય ઉપર લેવાતી ઓલિમ્પિક એક્ઝામમાં સ્કૂલમાં ટોપ કરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. આનંદની વાતો એ છે કે બાળકોને અભ્યાસ કરાવી પોતાની આવકમાંથી ખરીદેલી 1000 પુસ્તકો આંગણવાડીના બાળકોને ડોનેટ કરવા જઈ રહી છે. ચારવીના પિતા રોહિત ડોરાએ જણાવ્યું હતું કે તેઓ ફેસિલિટી મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. દીકરીના ટેલેન્ટમાં હંમેશા પીઠબળ આપતા આવ્યા છે, પણ સૌથી વધુ સમય અને મહેનત એક માતા એટલે કે તેની પત્ની જ્યોતિ કરતી આવી છે. જ્યોતિ માત્ર દીકરી ચારવી માટે જ નહીં પણ બાળકોના વાંચનની જાગૃતતા આવે તે માટે પણ કામ કરી રહી છે. એટલે જ્યોતિને પણ ઇન્સ્પાયરિંગ હ્યુમન કેટેગરીમાં વર્લ્ડ ટેલેન્ટેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરાય એ ડોરા પરિવાર માટે બમણી ખુશી છે. વધુમાં જણાવ્યું કે 2020 નવેમ્બરમાં વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના સભ્યો સુરત આવ્યા હતા અને 2000 પુસ્તકોમાંથી 41 પુસ્તકો પસંદ કરી ચારવીને સવાલ પૂછ્યા હતા અને તમામ સવાલોના ચારવીએ સાચા જવાબો આપ્યા હતા. તેનું જજ અને સાક્ષીઓની હાજરીમાં લાઈવ રેકોર્ડિંગ કરાયું હતું, ત્યારબાદ યુએસએ મોકલવામાં આવ્યું હતું. પરીક્ષણ બાદ ચારવીને સૌથી નાની ઉંમરમાં સૌથી વધુ પુસ્તકો વાંચવા માટે શીર્ષક હેઠળ વર્લ્ડ રેકોર્ડ હાંસલ થયો છે. મેરા નામ મિહિર બ્રહ્મટ હૈ. બેઝિકલી મેં અમેરિકા ન્યૂ જર્સી મેં રહેતા હું ઓર ફર્સ્ટ વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન જો અમેરિકા મેં ન્યૂ જર્સી કે અંદર જો કંપની હૈ વો વર્લ્ડ વાઇડ કામ કરતી હૈ ઓર આજ ઇસી હમ લોગ જો કંપની કે રિગાર્ડિંગ મેં સર્ટિફિકેશન જો કરતે હમ લોગ બેઝિકલી વર્લ્ડ રેકોર્ડ ક્રિએટ કરવાતે હૈ, બ્રેક ધ રેકોર્ડ કરવાતે હૈ, ઇન્સ્પાયરિંગ હ્યુમન કેટેગરી, હ્યુજ હમારી જો કેટેગરી હૈ ઉસમે હમ સભી કા હમ ટેલેન્ટ દેખ કર ઉનકા રેકોગ્નાઇઝેશન કરતે હૈ ઓર ઇસી બારે મેં આજ જો રીડર્સ કી જો બુક્સ જિસને પઢી થી 2000 સે જ્યાદા બુક વૈસી એક 11 સાલ કી લડકી જો ચારવી ડોરા આજ સુરત કે અંદર ઉનકો હમને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન કે રિગાર્ડિંગ મેં હમને ઉનકો સર્ટિફિકેશન કિયા હૈ. સાથ મેં ઉની કી માતા જો લોકડાઉન સે લેકર અભી તક જીતને સારે વેબિનાર્સ કિયે હૈ ઇન્સ્પાયરિંગ હ્યુમન કેટેગરી મેં જ્યોતિ ડોરા કો ભી સર્ટિફિકેશન આજ કિયા હુઆ હૈ. આજ ઇસ મોકે પર સુરત કે ડેપ્યુટી મેયર નીરવભાઈ શાહ, પુણેશ મોદી ધારાસભ્ય ઓ સભી લોક આજ ઇસ મોકે પર ઓર પદ્મશ્રી એવોર્ડેડ એસજી કરંજિયા સર ભી આજ ઇધર ઇસ મોકે પર હવે હાજર રહી થે. ઇસીલિયે હમ સબકા ધન્યવાદ કરતે હૈ ઓર બિગ બિગ કોંગ્રેચ્યુલેશન પર ચારવી ડોરા. મારું નામ જ્યોતિ ડોરા છે અને આજે મારી ડોટર ચારવી ડોરાએ જે 10 વર્ષની ઉંમરે 2000થી વધારે બુક્સ વાંચીને રેકોર્ડ ક્રિએટ કર્યો છે એની સર્ટિફિકેશનની સેરેમની છે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન યુએસએ દ્વારા. એવું છે કે એમ કહેવાય છે કે બાળક જે છે એ મા બાપના ગોદીમાં રીડર બને છે. ઓકે, ચિલ્ડ્રન આર મેડ રીડર્સ ઇન ધ લેપ્સ ઓફ ધેર પેરેન્ટ્સ. એનો અર્થ એવો છે કે જે ટેવ આપણે આપણા બાળકોને નાનપણથી આપીએ છીએ એ જ વસ્તુ સાથે બાળક આગળ વધે છે. એટલે ચારવી જ્યારે નાની હતી ત્યારે એને પુષ્કળ બુક્સનું એક્સપોઝર અમે આપ્યું છે. મેં એને ઘણી બુક્સ રીડ કરીને સંભળાવી છે. નેચરલી ઘરમાં તમે જે પણ ખૂનામાં જોવો બુક્સ એને અવેલેબલ હતી, એટલે એ જોઈ જોઈને સાંભળી સાંભળીને એને નેચરલી બુક તરફનો ઇન્ટરેસ્ટ ધરાવ્યો. અને હવે જ્યારે એ આપણે એમ કહીએ છીએ કે 2000થી વધારે બુક્સનો રેકોર્ડ બન્યો છે, એકચ્યુઅલી તો એણે 3000થી વધારે વાંચી છે, બટ ઓન રેકોર્ડ્સ આપણે કહીએ છીએ 2000+ બુક્સ. તો એનું જ્યારે એજ્યુડિકેશન કરવામાં આવ્યું ત્યારે એ 2000+ બુક્સ એક જગ્યા પર મૂકવામાં આવી હતી અને જે જજ કરવા આવ્યા એમણે રેન્ડમલી એમાંથી 41 બુક્સ કાઢી અને ચારવીને પૂછવામાં આવ્યું કે એ બુકનું કન્ટેન્ટ શું છે, બુક શાના વિશે છે. જોકે એને 5 લેપ્સેસ અલાઉડ હતા
એટલે કે સપોઝ એમાંથી એને કોઈક બુક વિશે નહીં ખબર હોય તો એવા 5 ભૂલ માફ હતી, પણ એની એક પણ ભૂલ પડી નહીં. બધી 41 બુક્સનું એને યાદ હતું કે બુક શાના વિશે છે, એની સ્ટોરી લાઇન શું છે. એટલે બુક્સ વાંચવાથી એનું જે કોન્સન્ટ્રેશન છે, ફોકસ છે, એનું કોમ્પ્રિહેન્શન સ્કિલ છે, એની બોલવાની આવડત છે, એની લખવાની આવડત છે, એ બધું જ સર્વાંગી વિકાસ થયો છે. જી, હવે એ સન્માન તો એકદમ સરપ્રાઇઝ હતું મારા માટે પણ, કારણ કે આજે આખું ઇવેન્ટ આપણે ઊભું કર્યું હતું ચાર્વીના સર્ટિફિકેશન માટે, એમાં મને વર્લ્ડ ઇન્સ્પાયરિંગ હ્યુમન તરીકેનું સન્માન કરવામાં આવ્યું છે, કે બાળકોમાં વાંચનની ટેવ કેળવવાનું જે હું કામ કરું છું એ બદલ મને સન્માનિત કરવામાં આવી છે. મેરા નામ હૈ ચાર્વી ડોરા. અભી મેકો યંગેસ્ટ ટુ રીડ મેક્સિમમ નંબર ઓફ બુક્સ કા અવોર્ડ મિલા હૈ, ક્યુંકી મેને 2000 બુક્સ ઉપર પડે હૈ તો ઉસકે લિયે મેકો અવોર્ડ મિલા હૈ કી બુક્સ પઢની ચાહિયે, જૈસે ભી હો ફિક્શન નોન ફિક્શન, પઢની ચાહિયે, વો આપકી જિંદગી બદલ દેગી. વેલ મેં યે બચપન સે પઢે જા રહી હું બુક્સ, પર અભી જીતને કા રેકોર્ડ થા વો મેને 7 સાલ સે જીતની પઢી હૈ ઉતની હૈ. મમ્મી પાપા મેરે લિયે હમેશા ઉધર હી થે, મેરે નઈ નઈ બુક્સ લેકે આયે, જહાં ભી ભી જાતે થે બુક્સ લેકે આતે થે. મેં દોનો ટાઈપ કી પઢતી હું, જો ફેન્ટેસી સ્ટોરીઝ હૈ ઓર જો એસી જો અસલી સ્ટોરીઝ હૈ, જૈસે અભી હમારી ઇન્ડિપેન્ડન્સ ડે કે લિયે જો સ્ટોરીઝ થી વો એને ઇતની સારી પડી હૈ, ડિફરન્ટ ટાઈપ્સ કી એન્ડ ફેમસ પીપલ ઓફ ધ વર્લ્ડ, વંડર્સ ઓફ ધ વર્લ્ડ. જૈસે મેં પહેલે બોલા પઢો, જો ભી હો પઢો, 20 મિનિટ સે ચાલુ કરો, પર ફિર ઓર પઢના એક ઘંટા એટલીસ્ટ. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતમાં ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા સુરત જિલ્લા પ્રમુખની જાહેરાત કરાઈ હતી, જેમાં સુરતના વિજય વસાવાને સુરત જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી. આવનારી ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ પાર્ટીઓ દ્વારા તડામાર કરવામાં આવી રહી છે. પોતાનો પક્ષ મજબૂત કરવા વિવિધ સંગઠન અને વિવિધ પદ આપી કારભાર સાંભળવાની જવાબદારી અપાઈ રહી છે. તેવામાં સુરત ખાતે ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને સુરત જિલ્લા પ્રમુખની જાહેરાત કરાઈ હતી. સુરત શહેરમાંથી ચૂંટણી લડેલા વિજય વસાવાને સુરત જિલ્લા પ્રમુખ બનાવતા કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી અને તમામ કાર્યકર્તાઓ મુખ્ય ઓફિસ ખાતે ભેગા મળી વિજય વસાવાને હાર પહેરાવી વધાવ્યા હતા. આવનાર ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરાઈ છે, જેને પગલે આવનાર ચૂંટણીમાં પક્ષ મજબૂત બનાવી શકાય. હું વિજય વસાવા, ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના સુરત શહેર પ્રમુખ પહેલા હતો, હવે શ્રી છોટુભાઈ વસાવા સાહેબ અને મહેશભાઈ વસાવાના હસ્તે કાલે 29/8/2021 રોજ રવિવારે સુરત જિલ્લા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આગામી તમારી રણનીતિ કેવી છે? આગામી રણનીતિની અંદર એવું છે કે હાલ જે સુરત જિલ્લા જે પ્રમુખ બનાવવામાં આવ્યો છે, જે સુરત જિલ્લાની અંદર કોઈ પણ સમસ્યા હોય, ST OBC માઇનોરિટી સમાજની, લઘુમતી સમાજની, એ અમે અમારા સંગઠન વતી અમે મળીને નિરાકરણ લાવીશું. સમાજ માટે તો ઘણી બધી અમે અમારા સંગઠન થકી અમે સેવા કરવા માંગીએ છીએ ને આવનારા દિવસોમાં અમારા આદિવાસી સમાજ પર, ST OBC અને માઇનોરિટી સમાજ પર જે અત્યાચારો થાય છે એનો અમે જો અન્યાય ન્યાય નહીં મળે તો અમે ખુલ્લો વિરોધ કરીશું. આગામી દિવસની અમે તૈયારી કરી દીધી છે. ગામે ગામ, તાલુકા તાલુકા અમે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સંગઠન દ્વારા અમે મિટિંગો ચાલુ કરી દીધી છે ને આવનારા વિધાનસભાની અંદર અમારા ઉમેદવાર પણ અમે ઉતારશું. ST OBC અને માઇનોરિટી સમાજને એટલો જ મેસેજ આપવા માગું છું કે જે આદરણીય શ્રી છોટુભાઈ વસાવા સાહેબ અને મહેશભાઈ વસાવા સાહેબને જે ભારતીય ટ્રાઇબલ પાર્ટી છે અને ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાનું જે સંગઠન છે એમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસનું પણ પાર્ટી આવ્યું છે, પણ અત્યાર સુધી આપણને હક અને અધિકાર અપાયા નથી. એક જ જે આ સંગઠન છે ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના, એમાં તમે વધુથી વધુ જોડાવો અને હક અને અધિકાર આપણે લેશું ભેગા થઈને. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. તો આ તો અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહીશું LK સ્ટાર ન્યૂઝના સમાચારો. નમસ્કાર.